ઘરના અંદર અંદરના ઝઘડા ઘણીવાર એટલું મોટું સ્વરૂપ લઈ લે કે શુંનું શું થઈ જાય. સિટી ઓફ ક્રાઇમ એટલે કે આપણું સુરત, સુરતના એક પરિવારમાં એક ભત્રીજાએ એટલું મોટું કાંડ કર્યું કે તમે વિશ્વાસ નહીં કરી શકો, જેને બે માણસનો ભોગ લઈ લીધો. પણ કેમ આ ભત્રીજાએ એવું કેમ કર્યું? બહેનને આશરો આપતા ભાઈ વિફર્યો, ઝીંકી દીધા કુહાડીના ઘા, એક સાથે કરી બે હત્યા, પિતા પુત્રને ઉતાર્યા મોતને ઘાટ. વાત સુરતના છેવાડે આવેલા મહુવા તાલુકાના ઉમરા ગામની છે, કે જ્યાં એક યુવક એ હદે ક્રોધની આગને વશ થઈ ગયો કે તે સંબંધોને ભૂલી બેઠો ને પોતાના હાથ પોતાનો ખૂનથી જ લાલ કરી દીધા. રોશન પટેલ ચહેરા પર ન તો કોઈ ખૂંખાર અપરાધી જેવા હાવભાવ જોવા મળી રહ્યા છે, કે ન તો શાતિર બદમાશ જેવી હરકતો. ક્ષણભર માટે આવેલા ગુસ્સાએ રોશનને એ હદે અંધ કરી દીધો કે તે સંબંધોનો અંત લાવવા કટિબદ્ધ બની ગયો. એટલું જ નહીં, ન હાથોથી ના શબ્દોથી પરંતુ તે જ ધારથી તેણે પોતાના જ કાકા અને પિતરાઈ ભાઈને પળભરનો પણ વિલંબ કર્યા વગર મોતને ઘાટ ઉતારી દીધા. સગો ભત્રીજો જ પોતાના કાકા અને પિતરાઈ ભાઈ માટે યમરાજ બની જતા આખા પરિવારમાં ઉહાપોહ મચી ગયો. એટલું જ નહીં, ગામમાં હડકંપ મચી ગયો અને જેમ જેમ લોકોને જાણ થતી ગઈ તેમ તેમ લોકો ઘર આંગણે એકઠા થતા ગયા. તો જોવા મળી ખૂનથી લથપથ હાલતમાં પિતા પુત્રની લાશ. ઉમરા ગામમાં આવેલા સાદરા ફળિયામાં મધરાત્રે થયેલા ખૂની ખેલે આખા ગામમાં સન્નાટો વ્યાપી દીધો છે. ત્યાર પછી અમને જે કંઈ ત્યાં જાણને સ્થળ પર અમે ગયા, ત્યાં અમને એવું જાણવા મળ્યું કે કોઈક પારિવારિક ઘટના એ લોકોને આગળથી અદાવત હોય એને જાણને આધીન એ ભાઈએ, રોશનભાઈએ લોકોનો આ રીતે ઘટના સ્થળે એ લોકોના ઘરની સામે અને ઘરની સામે આજુબાજુના એરિયામાં બંને મર્ડરો કર્યા. ભાઈ બહેન વચ્ચે પડી તિરાડ. ભાઈ રોશન પટેલના ઘરે આવી બહેન, કે રોશન પટેલ ભરાયો ક્રોધે અને પોતાની જ બહેનને પોતાના ઘરમાંથી તગેડી મૂકી. જોકે આ દ્રશ્યો સગા કાકા નગીનભાઈ પટેલ જોઈ ગયા અને રોશનની બહેનને પોતાના ઘરમાં આશરો આપ્યો કે ત્યાં જ આરોપી રોશન પટેલ ક્રોધે ભરાયો અને પોતાના સગા કાકા સાથે ઝઘડો કર્યો. એટલું જ નહીં, અદાવતમાં એવો તો ચૂર થઈ ગયો કે સંબંધોને નેવે મૂકી તે પોતાના હાથમાં કુહાડી લઈ આવ્યો અને સગા કાકા નગીનભાઈ અને તેમના પુત્ર પિયુષના ગળા તેમજ માથાના ભાગે કુહાડીના ઘા ઝીંકી દીધા, કે ત્યાં જ ખૂનથી લથપથ હાલતમાં પિતા પુત્ર ઢળી પડ્યા. જે વાતની જાણ પોલીસને કરાતા પોલીસ સહિતનો કાફલો સ્થળ પર ધસી આવ્યો અને સ્થળ પર પંચનામું કર્યું. જ્યારે આરોપી રોશન પટેલને ગણતરીના સમયમાં પકડી પાડી જેલ હવાલે કર્યો. એને પોતાની બહેન ભાવના પોતાના ઘરે આવે તે ગમતું નહોતું અને એ બાબતે સવારે ભાવના ઘરે આવતા એની સાથે બોલાચાલી ઝઘડો કરેલું, જેથી કરીને એ ભાવનાબેન નગીનભાઈ કે જે પોતાના કાકા થાય છે એને ત્યાં આશરો લીધેલો, તો આ આશરો કેમ આપેલ છે એ બાબતે બોલાચાલી ઝઘડો કરી અને પિતરાઈભાઈ પિયુષભાઈ તથા પોતાના કાકા નગીનભાઈની કુહાડી મારીને હત્યા કરેલી અને આરોપી નાસી ગયેલો, પરંતુ પોલીસે ત્વરિત ગતિએ તપાસ કરી અને આરોપીની અત્યારે ધરપકડ કરેલી છે. એક જ રાતમાં ડબલ મર્ડરને અંજામ આપનાર ભત્રીજાએ પોતાના જ હાથ પોતાના પરિવારના સભ્યોના ખૂનથી લાલ કરી દીધા. જોકે હત્યા બાદ પસ્તાવાના અહેસાસનો ભાવ આરોપી રોશનના ચહેરા પર જોઈ શકાય છે, પરંતુ ક્રોધમાં મગ્ન થયેલા રોશને જો ગુસ્સા પર કાબુ રાખ્યો હોત તો એક સાથે પિતા પુત્રની નનામી એક ઘરમાંથી ન ઉઠી હોત. કેતન પટેલ સાથે બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી, ક્રાઇમ બ્રાન્ચ, સુરત.